નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું નિકુંદ મકવાણા અને આપણે ફરી એકવાર મળ્યા છીએ આ વિડીયોમાં તો આ વિડીયોમાં આજે વાત કરવાની છે સુરતમાં આવી ગઈ છે હવે ભરતી તો આ ભરતી છે હોમગાર્ડની તો વહેલી સરે વહેલી તકે ફોર્મ ભરી દેવું ભરતીની વિગત કંઈક આ રીતે છે હું તમને જણાવું છું વિડીયોમાં તો જોતા રહેજો અંત સુધી જિલ્લા હોમગાર્ડ કચેરી સુરત શહેરથી આવી ગઈ છે નવી ભરતી તો સુરત શહેર હોમગાર્ડ દળમાં ભરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં માનદ સેવા આપવા ઈચ્છુક દરેક ઉમેદવારો અરજી કરી શકે છે જેની લાયકાત નીચે મુજબ છે તો લાયકાતમાં ભારતનો નાગરિક હોવો જરૂરી છે ધોરણ દસ પાસ હોવો જોઈએ અથવા તો તેથી વધુ લાયકાત હોય તો પણ ચાલશે ઉંમર અઢારથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ વજન ઓછામાં ઓછું પચાસ કિલો હોવું જોઈએ ઊંચાઈ એકસો ને બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ સાથી ઓછામાં ઓછી ઓગણ સેન્ટીમીટર હોવી જોઈએ અને પાંચ સેન્ટીમીટર જેટલી સાથી ફૂલાવી શકતા હોવા જોઈએ અરજદાર કોઈ ગુનામાં સંડોવાયેલો હોવો જોઈએ નહીં અરજદાર કોઈ કોમી સંસ્થા સાથે જોડાયેલ ન હોવો જોઈએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતો ન હોવો જોઈએ બ હોમગાર્ડ દળમાં ભરતી થવા ઈચ્છુક મહિલા ઉમેદવારની લાયકાત મહિલા ઉમેદવારના કિસ્સામાં વજન ચાલીસ કિલો હોવો જરૂરી છે મહિલા ઉમેદવારની ઊંચા એકસો પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ અમાં દર્શાવેલા મુજબ એક બે ત્રણ અને સાત અને આઠમાં સૂચના મુજબ લાયકાત યથાવત રહેશે ઉપર મુજબની જે આપેલી છે તે મહિલાઓ માટે ત્યારબાદ ફોર્મ મેળવવાની તારીખ અને સમય એકવીસ દસ બે હજાર એકવીસ થી ચોવીસ દસ બે હજાર એકવીસ સવારે અગિયાર કલાકથી બપોરના ત્રણ વાગ્યા સુધી ફોર્મ મળી શકશે એટલે કે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધી ફોર્મ મળશે અને ફોર્મ જમા કરાવવાની તારીખ છવ્વીસથી લઈને અઠ્યાવીસ એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ સુધી સવારે અગિયાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી ફોર્મ મળશે ફોર્મ મેળવવાનું સ્થળ અને જમા કરાવવાનું સ્થળ એક જ છે પેલું એસએમસી પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં અથવા લાઈન સુરત ભાતની વાડી ઝવેરસન મેઘાણી ગાર્ડનની પાછળ આવેલું પ્રાથમિક શાળા સમિતિ સંચાલિત સરકારી શાળાની મિની બજાર વરાસા રોડ સુરત એસએમસી પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં અથવા લાઈન સુરત પુરવઠા ઝોનલ કચેરીની ઉપર પોસ્ટ ઓફિસની બાજુમાં અમરોલી ગામ સુરત ભાણકી સ્ટેડિયમ મોરા ભાગડ રાંદેર રોડ સુરત તેર ગજાન કોમ્પ્લેક્ષ પોસ્ટ ઓફિસની નજીક સ્ટેશન રોડ સચિન ઉમેદવારે પોતાના રહેણાંકના વિસ્તારના નજીકના સ્થળેથી જ ફોર્મ મેળવવાનું રહેશે અને ફોર્મ મેળવતી વખતે રૂબરૂ હાજર રહી સક્ષમ અધિકારી સક્ષમ અભ્યાસના પુરાવાઓ સાથે રજૂ કરવાના રહેશે વધુમાં વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મનું વિતરણ કરવામાં આવેલ ફોર્મ પૂર્ણ થયેલી વિતરણની કામગીરી પૂર્ણ થઈ ગયેલી ગણાશે વધુ માહિતી માટે વેબસાઇટનો ઉપયોગ કરવો તમે લોકો જ્યારે ફોર્મ લેવા જાવશો તો આધાર કાર્ડ અને ધોરણ દસનું સર્ટિફિકેટ એવું તમારા લાયકાતના પુરાવા હારે લઈને જવા અને ખુદ રૂબરૂ તમારે જવાનું રહેશે તો તમને ફોર્મ મળશે અન્યથા તમને ફોર્મ આપશે નહીં તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ નિકુંદ કોણ ઓફિશિયલ જય શ્રી કૃષ્ણ જય માતાજી